અમરેલી શહેરમાં જ્ઞાનદીપ સ્ટેશનરીની દુકાનમાં સરકારી પાઠ્યપુસ્તક વેચાણ કર્યાની ઘટના સામે આવી છે. આ પાઠ્યપુસ્તકને લઈને સમગ્ર શિક્ષણ વિભાગ દોડતો થયો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈશું આ ખાસ અહેવાલમાં. અમરેલી શહેરમાં આવેલ જ્ઞાનદીપ સ્ટેશનરીની દુકાનમાં એક વાલી પોતાના બાળકના ધોરણ 10ના પાઠ્યપુસ્તક લેવા માટે આવ્યા હતા. દુકાનદારે પોતાની પાસે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના 2 પાઠ્યપુસ્તકો તેમને આપ્યા હતા. જ્યારે પુસ્તકો હાથમાં આવતા જ જાગૃત વાલીએ આ સરકારી પુસ્તક છે અને તેને વેચાણ ન કરી શકાય જેને આધારે આ વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનિક જાણ પણ કરી હતી. એ જૂન જુલાઈ મહિનામાં એક ગરીબ બાળક મારી પાસે આવેલું અને 2 પુસ્તક લઈ અને મને કીધેલું કે ભાઈ મને આ 2 પુસ્તકની સામે લખવાના ચોપડા આપો ને. બધું કેમ ભાઈ? તો કે મારી પાસે લખવાના ચોપડા નથી, એટલે મેં માનવતાની દ્રષ્ટિએ આ 2 પુસ્તકો લઈ મારી દુકાનમાં એક સાઈડમાં મૂકી દીધેલા અને એની સામે મેં એને લખવાના ચોપડા આપેલા. ગઈકાલે એક વાલીશ્રી આવ્યા, મારી એ 2 પુસ્તક એને માંગ્યા. મારી પાસે પુસ્તક નહોતા એટલે એ 2 પુસ્તક મેં મારી પાસે જે સ્પેરમાં વધારાના જે ખરેખર મારી દુકાનમાં રાખી ન શકાય. પુસ્તક વિક્રેતા દુકાનદારે સરકારી પુસ્તકનું વેચાણ કર્યું હોવાનું કબૂલે છે અને તેમની આ ભૂલ થઈ તેનો તેમને અહેસાસ થયો છે તેવું પણ જણાવે છે. આ સમગ્ર ઘટનામાં અમરેલીના ધારાસભ્ય અને ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાનું નામ આવતા શું કહ્યું ધારાસભ્ય કૌશિક વેકરિયાએ, આવો એ સાંભળીએ. શિક્ષણ અધિકારીને પણ સૂચના આપી હતી, જે પણ લોકો ખોટી રીતે પુસ્તકનું વેચાણ કરતા હોય તેમની ઉપર પહેલા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રાત્રે 10 વાગે મેં તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી. અત્યારે આપના માધ્યમથી તમે જ્યારે મારી બાઇક લેવા આવ્યો છો ત્યારે આપની સામે જે સ્પીકર ફોનમાં જે બુક સ્ટોર પણ મારી પાસે નહોતો, મેં આપની સામેથી નંબર મેળવ્યો અને નંબર લઈને એમની સામે સ્પીકર ફોનમાં આપની જોડે વાત કરી ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા માંડ્યા. મારે આવી મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલમાં પણ એમનો નંબર નહોતો અને 6 મહિના મારી જોડે ક્યારે વાત પણ કરેલી નથી. પણ એક વાલીનો મને ફોન આવ્યો કે અહીંયા નાગનાથ પાસે જે જ્ઞાનદીપ સ્ટેશનરી છે ત્યાં પાઠ્યપુસ્તક લેવા માટે ગયા હશે એટલે એને પાઠ્યપુસ્તકો માંગ્યા તો સરકારી વિનામૂલ્યના પાઠ્યપુસ્તકો 2 એને આપ્યા. એટલે એને મને તરત ટેલિફોનિક કે સરકારી પાઠ્યપુસ્તકો અહીંયા સ્ટેશનરીવાળા વેચે છે. એટલે મેં તરત મારી અહીંયાથી ટીમ મોકલી અને ટીમે ત્યાં તપાસ કરતાં ત્યાંથી 2 પાઠ્યપુસ્તકો સીલ કરી અને અત્રે રજૂ કરેલ છે અને આગળની તપાસ અમારી ચાલુ છે. જિલ્લા શિક્ષણ અધિકારીને માહિતી મળતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ધોરણે અમરેલીમાં આવેલ જ્ઞાનદીપ સ્ટેશનરીની દુકાનને એક ટીમને રવાના કરી આ ટીમ દ્વારા જે સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ થઈ રહ્યું હતું તે 2 પુસ્તકો કબજે લીધા હતા, સીલ કર્યા અને ટીમ દ્વારા આખી દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે સરકારી પાઠ્યપુસ્તકનું ખાનગી સ્ટેશનરીની દુકાનોમાં થઈ રહેલ વેચાણની ઘટનાએ સમગ્ર શિક્ષક વિભાગને દોડતું કર્યું છે. પરંતુ સરકારી શાળાઓમાં વિનામૂલ્યે આપવામાં આવતા બાળકોને પુસ્તકોનું ક્યાંક ને ક્યાંક બાળકો દ્વારા જ તેમનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર જિલ્લાની સ્કૂલોમાં જો કાળજીપૂર્વક તકેદારી રાખવામાં આવે તો આવી ઘટનાઓ અટકાવી શકાય તે નિર્વિવાદ સત્ય છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી.